શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પોઝરની મદદથી બે ઇનપુટ ઘટકવાળું ફોર્મ તૈયાર કરતા શીખીશું। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો www.composer.net પરથી તમે કમ્પોઝરને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। તે નિઃશુલ્ક છે, ઓપન સોર્સ છે, આઈડી છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ધરાવતું નિઃશુલ્ક ટૂલ છે। તો જ્યારે કમ્પોઝર ડાઉનલોડ કરી લો ત્યારબાદ તમે તેની ઈએક્સી ઉપર ડબલ ક્લિક કરી આગળની સ્ક્રીન ઉપર તમને આવું જોવા મળશે। એમાં આઈ એક્સેપ્ટ ધ એગ્રીમેન્ટ પસંદ કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપતા તમને તેને પાથ પૂછશે। ત્યારબાદ તેને કમ્પોઝર ઉપર પસંદ કરી ક્રિએટ અ ડેસ્કટોપ આઇકોન ઉપર ક્લિક કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક અને ઇન્સ્ટોલ થઈ ગયા પછી ફિનિશ બટન પર ક્લિક આપી તમને કમ્પોઝરનો ઇન્ટરફેસ જોવા મળશે। તેના મેનુ બારની અંદર તમને ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ ફોર્મ વગેરે જેવા વિકલ્પો જોવા મળશે। હવે આપણે ફોર્મ પર ક્લિક કરી ડિફાઇન ફોર્મ પસંદ કરીશું અને અહીંયા ફોર્મનું નામ આપીશું ફોર્મ વન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્શન URLની અંદર પણ આપણે ફોર્મ વન નામ દાખલ કરી અને તેને .html એક્સ્ટેન્શન આપીશું। તો ફોર્મ વન .html અને મેથડના બે ઓપ્શનમાંથી ગેટ અને પોસ્ટમાંથી પોસ્ટ પસંદ કરી ઓકે બટન પર ક્લિક આપીશું। હવે આપણે અહીંયા બે ઇનપુટ ઘટકો ઉમેરીશું જે છે નામ અને ઈમેલ એડ્રેસ। તો સૌપ્રથમ નામ ઉમેરવા માટે લેબલ ડિફાઇન કરીશું અને નામ આપીશું આપણે નેમ। અહીંયા નેમ અપાઈ જાય ત્યારબાદ ફરીવાર ઇન્સર્ટ બટન પર ફોર્મ ફિલ્ડ પસંદ કરી અને ટેક્સ્ટ બોક્સ ઉમેરીશું। ટેક્સ્ટ બોક્સની અંદર તમે વિવિધ પ્રકારના ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો, સબમિટ બટન, રીસેટ બટન, ફાઇલ, હિડન ઇમેજ વગેરે જેવા વિકલ્પો જોવા મળશે। તેમાં ટેક્સ્ટ પસંદ કરી અને ફિલ્ડનું નામ આપીશું આપણે નેમ। અહીંયા ઇન્ટીએલ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત આપવાની જરૂર નથી। હવે આપણે ઓકે બટન પર ક્લિક આપીશું, તમને ટેક્સ્ટ બોક્સ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે ફરી એકવાર આપણે હવે ઇમેલ એડ્રેસ ઉમેરીશું, લેબલ લઈશું જેને નામ આપશું આપણે ઇમેલ। એ જ રીતે ફરી એકવાર ટેક્સ્ટ બોક્સ ઉમેરીશું, ફોર્મ ફિલ્ડની અંદર જઈ ટેક્સ્ટ બોક્સ પસંદ કરી અને ફિલ્ડનું નામ આપશું આપણે નેમ આપી શકો અથવા તો ઈમેલ એડ્રેસ આપી શકો, જે આપવું હોય તે આપી શકો। અહીંયા ઇન્ટીએલ વેલ્યુની અંદર આપણે abc@xyz દાખલ કરીશું જેથી કરીને ઉપયોગકર્તાને ખબર પડશે કે અહીંયા તેમને ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો છે। ત્યારબાદ ઓકે બટન પર ક્લિક આપતા તમે સ્ક્રીન પર ટેક્સ્ટ બોક્સ જોઈ શકો છો અને તેની ઇન્ટેલ વેલ્યુ છે abc@xyz। હવે આપણે સબમિટ બટન ઉમેરીશું જેને ફોર્મ ફિલ્ડની અંદર જઈ અને તેમાંથી આપણે સબમિટ બટન પસંદ કરીશું અને અહીંયા ફિલ્ડનું નામ આપશું આપણે સબમિટ બટન અને ફિલ્ડની વેલ્યુ પણ આપશું સબમિટ બટન। વેલ્યુ અપાઈ જાય ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરી અને તમે તેને લેફ્ટ, રાઇટ કે સેન્ટર ગોઠવી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે સ્પ્લિટમાં, સોર્સની અંદર અથવા તો નોર્મલ વ્યૂ, html અને પ્રિવ્યૂ આમ ત્રણેય વ્યૂની અંદર તમે જોઈ શકો છો। પ્રિવ્યૂની અંદર પણ જોઈ શકો છો અને html ટેગની અંદર પણ તમે જોઈ શકો છો। હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ ફાઇલનો સંગ્રહ કરીશું એટલે કે સેવ કરીશું, તો કંટ્રોલ એસ આપી અને અહીંયા આપણે ફોર્મ એમ નામ આપી ઓકે બટન પર ક્લિક કરીશું એટલે તમને તેને સંગ્રહ કરવાનું સ્થાન પૂછશે। આપણે ડેસ્કટોપ પસંદ કરી ઓકે બટન પર અથવા તો સેવ બટન પર ક્લિક આપીશું। હવે તમે તે ફાઇલને ડેસ્કટોપ ઉપર જોઈ શકો છો। તેને ઓપન કરવા માટે રાઇટ ક્લિક આપી ઓપન વિથ કોઈ પણ બ્રાઉઝર પસંદ કરો, ફાયરફોક્સ, ક્રોમ પસંદ કરી ઓકે બટન પર ક્લિક આપતા તમે બે ઇનપુટ ઘટકવાળું ફોર્મ નિહાળી શકો છો। અહીંયા તમે નામ દાખલ કરી શકો છો, નીચે તમે ઈમેલ એડ્રેસ દાખલ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયાની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ કેમ બનાવવું તેના વિશેની માહિતી મેળવીશું। તો મિત્રો શરૂઆત કરીએ। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવતા શીખીશું। કમ્પોઝર ઓપન કરી અને ફોર્મની અંદર જઈ ડિફાઇન ફોર્મ, અહીંયા આપણે ફોર્મનું નામ આપશું રજિસ્ટ્રેશન।
એજ રીતે વિદ્યાર્થી મિત્રો એક્શન યુઆરએલની અંદર પણ આપણે રજિસ્ટ્રેશન ડોટ html નામ આપી મેથડની અંદર બે ઓપ્શનમાંથી આપણે પોસ્ટ વિકલ્પ પસંદ કરી અને ઓકે બટન પર ક્લિક આપીશું. પોસ્ટ વિકલ્પ પસંદ કરી ઓકે બટન પર ક્લિક આપો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા હેડિંગ આપવું પડશે. તો આપણે હેડિંગ આપવા માટે સૌપ્રથમ ટૂલ બારની એકની અંદરથી હેડિંગ પસંદ કરી અને નામ આપશું આપણે અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ. આ લખાણને મિત્રો તમે મોટું કરી શકો, બોલ્ડ કરી શકો અને તેને કલર પણ ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કલર ઉમેરવા માટે ફોર્મેટ ટૂલ બારની અંદર જઈ ટેક્સ્ટ કલર પસંદ કરો અને ઈચ્છા પ્રમાણેનો કલર પસંદ કરી ઓકે બટન પર ક્લિક આપો, જેથી કરીને તમારા લખાણનો કલર છે તે બદલી જશે. હવે આપણે ફોર્મને બેકગ્રાઉન્ડ કલર આપીશું. તો ફરી એ જ ફોર્મેટ ટૂલ બારની અંદર ત્યારબાદ પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ પસંદ કરી અને યુઝ કસ્ટમમાં જઈ બેકગ્રાઉન્ડ કલરમાંથી જે પણ પસંદ અનુકૂળ હોય તે કલર પસંદ કરી ઓકે બટન પર ક્લિક આપતા ફોર્મનો બેકગ્રાઉન્ડ કલર છે તે બદલી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અલગ અલગ પ્રકારના ઇનપુટ ઘટકોનો નિવેશ કરીશું. તો સૌપ્રથમ આપણે લેબલ ડિફાઇન કરીશું, તેને લેફ્ટની અંદર ગોઠવી અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ તેને નામ આપીશું ફર્સ્ટ નેમ. જ્યારે લેબલનું નામ અપાઈ જાય ફર્સ્ટ નેમ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી ફોર્મની અંદર જઈ અને ટેક્સ્ટ બોક્સ ઉમેરીશું, જેને ફોર્મ ફિલ્ડની અંદરથી ઉમેરી શકાય ફોર્મ અને તેમાંથી ફોર્મ ફિલ્ડ. ત્યારબાદ તેની અંદર તમે વિવિધ ઘટકો જોઈ શકો, ટેક્સ્ટ, ફાળવટ, ચેકબોક્સ, રેડિયો બટન, ફાઇલ, હિડન ઇમેજ. તેમાંથી ટેક્સ્ટ બોક્સ પસંદ કરી અને તેને નામ આપશું આપણે એફ નેમ કે ફર્સ્ટ નેમ. અહીંયા ઇનટીએલ વેલ્યુ આપવાની કોઈ પણ જરૂર નથી. તો ઓકે બટન પર ક્લિક આપતા અને તેની સાઇઝ પણ વધારી શકો છો, જેમ કે અહીંયા ફાઇલ ફિલ્ડની સાઇઝ આપશું આપણે 30. તો 30 અપાઈ જાય સાઇઝ. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતા તમે સ્ક્રીન પર ટેક્સ્ટ બોક્સ જોઈ શકો છો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા મિડલ નેમ ઉમેરીશું. તેને મિડલ નેમની માટે લેબલ ઉમેરી અને લખશું આપણે મિડલ નેમ. હવે આપણે ફરી એકવાર ટેક્સ્ટ બોક્સ ઉમેરીશું. તો ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડમાં જઈ ટેક્સ્ટ બોક્સ પસંદ કરો અને તેની સાઇઝને 30 પસંદ કરો, જેમ આપણે ફર્સ્ટ નેમની અંદર આપેલી હતી, અને ફિલ્ડનું નામ આપશું આપણે એમ નેમ એટલે કે મિડલ નેમ. ત્યારબાદ તેને અલાઇનમેન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવી અને ફરી આપણે નવું લેબલ ઉમેરીશું અને એને નામ આપશું આપણે લાસ્ટ નેમ. જ્યારે લાસ્ટ નેમ લેબલ ઉમેરી જાય, ફરી એકવાર ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડની અંદર જઈ અને ટેક્સ્ટ બોક્સ ઉમેરીશું, જેને આપણે નામ આપીશું એલ નેમ એટલે કે લાસ્ટ નેમ. અહીંયા પણ કોઈ ઇન્ટીએલ વેલ્યુ આપવાની જરૂર નથી. ઓકે બટન પર ક્લિક કરી તેની સાઇઝ નક્કી કરો અને ઓકે બટન પર ક્લિક કરી હવે આપણે અહીંયા ઉમેરીશું જેન્ડર એટલે કે મેલ અને ફિમેલ. તેના માટે આપણે રેડિયો બટનનો ઉપયોગ કરીશું. રેડિયો બટન એક જ સમયે માત્ર ને માત્ર એક જ પસંદગી દર્શાવી શકાય છે, મેલ અથવા તો ફિમેલ. તો લેબલ ઉમેરીએ જેન્ડર. ત્યારબાદ ફોર્મની અંદર જઈ અને ફોર્મ ફિલ્ડમાંથી રેડિયો બટન પસંદ કરીશું. ફોર્મ ફિલ્ડમાંથી રેડિયો બટન પસંદ કરી અને ગ્રુપનું નામ આપશું આપણે જેન્ડર. બંનેનું નામ એક જ સમાન આપવાનું છે, ગ્રુપનું નામ એક જ સમાન આવશે અને ફિલ્ડનું નામ આવશે મેલ. અને પૂર્વ નિર્ધારિત રીતે પસંદગી દર્શાવવા માટે ઇન્ટીએલ વેલ્યુ ઉપર સિલેક્ટ આપીશું અને ઓકે બટન પર ક્લિક આપીશું, જેથી કરીને પૂર્વ નિર્ધારિત રીતે મેલ સિલેક્ટ કરેલું દર્શાવશે. બાજુમાં લેબલ ઉમેરીશું જેને નામ આપશું આપણે મેલ. ફરી એ જ રીતે એકવાર આપણે અહીંયા ફિમેલ ઉમેરીશું. એ તો રેડિયો બટન ઉમેરવા માટે ફોર્મ ફિલ્ડની અંદર જઈ રેડિયો બટન પસંદ કરી અને ગ્રુપનું નામ આપશું આપણે જેન્ડર. એક જ સમાન હોવું જોઈએ, ફિલ્ડ વેલ્યુની અંદર આપશું આપણે ફિમેલ. અહીંયા ઇન્ટીએલ વેલ્યુ પસંદ કરવાની નથી. ઓકે બટન પર ક્લિક આપી અને હવે બાજુની અંદર આપણે લેબલ ઉમેરીશું જેને નામ આપશું ફિમેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ઉમેરીશું ચેકબોક્સ. તો તેના માટે છે હોબી, વિવિધ પ્રકારની પસંદગી દર્શાવવા માટે, જે આપણા શોખ કહી શકો, ક્રિકેટ, ડાન્સિંગ, સિંગિંગ વગેરે જેવા. તો આપણે અહીંયા સૌપ્રથમ લેબલ ઉમેરીશું. લેબલ ઉમેરવા માટે આપણે સર્વપ્રથમ લખશું
હોબી. ત્યારબાદ હવે આપણે અહીંયા ચેકબોક્સ ઉમેરીશું. ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ, તેની અંદરથી ચેકબોક્સ ફોર્મ ફિલ્ડ અને તેમાંથી ચેકબોક્સ પસંદ કરી અને ફિલ્ડનું નામ આપતું આપણે હોબી અને ફિલ્ડ વેલ્યુની અંદર આપણે આપશું સિંગિંગ. સિંગિંગ નામ અપાઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઓકે બટન પર ક્લિક આપીશું અને ઇન્ટેલ વેલ્યુ પસંદ કરીશું, જે તે રીતે પૂર્વ નિર્ધારિત રીતે સિંગિંગ પસંદ કરેલું દર્શાવશે. બાજુમાં લેબલ ઉમેરીશું જેને નામ આપશું આપણે સિંગિંગ. એ જ રીતે ફરીવાર વિદ્યાર્થી મિત્રો ચેકબોક્સ ઉમેરીશું. ફોર્મ ફિલ્ડની અંદર જાઓ, ત્યારબાદ તેમાંથી ચેકબોક પસંદ કરો અને ફિલ્ડ નામની અંદર આપણે નામ આપશું હોબી અને ફિલ્ડ વેલ્યુની અંદર તમે ડાન્સિંગ રીડિંગ જે આપ કોઈ તે આપી શકો. આપણે અહીંયા આપીએ છીએ રીડિંગ, અહીંયા ઇન્ટેલ વેલ્યુ પસંદ કરવાની નથી કેમ કે આપણે પહેલેથી સિંગિંગ પસંદ કરેલું છે. ઓકે બટન પર ક્લિક આપી બાજુમાં ફરી એકવાર લેબલ ઉમેરો અને તેને નામ આપશો આપણે રીડિંગ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેકબોક્સ ઉમેરીશું તો ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ પસંદ કરો, ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ પસંદ કરી અને અહીંયા આપણે ચેકબોક્સ પસંદ કરીશું અને ફિલ્ડનું નામ આપશું આપણે હોબી અને ફિલ્ડ વેલ્યુની અંદર આપણે નામ આપીશું ડાન્સિંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓકે બટન પર ક્લિક કરી હવે આપણે ઉમેરીશું એડ્રેસ. એડ્રેસ ઉમેરવા માટે આપણે અહીંયા ડાન્સિંગ લેબલ આપી અને હવે આપણે ઉમેરીશું એડ્રેસ. એડ્રેસ ઉમેરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ નહીં કરીએ, એને બદલે આપણે ઉપયોગ કરીશું ટેક્સ્ટ એરિયાનો. તો ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરતાં પહેલાં આપણે અહીંયા નામ આપી દઈશું લેબલમાં એડ્રેસ અને હવે આપણે ટેક્સ્ટ એરિયા ઉમેરવા માટે ફોર્મની અંદર જઈ અને ટેક્સ્ટ એરિયા પસંદ કરીશું. ફોર્મ અને તેની અંદર ટેક્સ એરિયા, અહીંયા તમે તેનું નામ આપશો એડ્રેસ અને રો અને કોલમ તમે ધારો તે પ્રમાણે રો અને કોલમ આપી શકો. હું અહીંયા મારી પસંદગી દર્શાવું છું. રોની અંદર હું 5 સિલેક્ટ કરું છું અને કોલમ ને હું 20 અને ઇન્ટેલ વેલ્યુ એટલે કે અહીંયા યુઝર ઉપયોગ કરતા પોતાનું એડ્રેસ નાખી શકે એટલા માટે અથવા તો એને તેને ખબર પડે કે અહીંયા એડ્રેસ નાખવાનું છે એટલા માટે આપણે અહીંયા લખશું એન્ટર એડ્રેસ હિયર. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતાં તમને ટેક્સ્ટ એરિયા બોક્સ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિટી નામનું સિલેક્ટ ફિલ્ડ ઉમેરીશું. તો સિલેક્ટ ફિલ્ડ ઉમેરવા માટે સૌ પ્રથમ આપણે લેબલ ઉમેરીશું સિટી. લેબલ ઉમેરીએ સિટી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફોર્મની અંદર જઈ અને સિલેક્ટ લિસ્ટ પસંદ કરીશું. ફોર્મની અંદર જઈ સિલેક્ટ લિસ્ટ પસંદ કરીશું. જે ડાયલોગ બોક્સ જોવા મળે તેમાં લિસ્ટ નેમની અંદર સૌ પ્રથમ આપણે નામ આપશું સિટીનું. તો કે કોનું લિસ્ટ છે? તો કે સિટીનું. ત્યારબાદ એડ ઓપ્શન પર ક્લિક કરી આપણે એના સબ ઘટકો ઉમેરીશું. સૌ પ્રથમ આપણે અહીંયા દાખલ કરીએ છીએ તો કે અમરેલી. અમરેલી નામ દાખલ થઈ જાય ત્યારબાદ એડ ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યારબાદ નવું નામ ઉમેરીશું જેમાં આપણે નામ આપીશું રાજકોટ. રાજકોટ નામ થઈ જાય ત્યારબાદ એડ ઓપ્શન, ફરી એકવાર નવું નામ આપીશું સુરત, એડ ઓપ્શન. અને તમે અહીંયા ધારો તેટલા નામ દાખલ કરી શકો છો. અહીંયા આપણે લિમિટેડ નામ રાખીએ છીએ અને હવે એક નામ આપીએ છીએ આપણે અહેમદાબાદ. અહેમદાબાદ નામ દાખલ થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એડ ઓપ્શન પર ક્લિક કરી અને ઓકે બટન પર ક્લિક કરી શકો. અહીંયા ઇન્ટેલ વેલ્યુ પણ તમે દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે બટન ઉમેરીશું જેમાંથી એક સબમિટ બટન અને બીજું છે રીસેટ બટન. તો આપણે સબમિટ બટન ઉમેરીએ. ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ પસંદ કરો, તેની અંદર ડ્રોપડાઉન મેનુમાંથી સબમિટ બટન પસંદ કરો. અહીંયા
બંનેના નામ આપણે એક સમાન આપશું, ફિલ્ડનું નામ તો સબમિટ બટન અને ફિલ્ડની વેલ્યુ એ પણ સબમિટ બટન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓકે બટન પર ક્લિક કરતાં સબમિટ બટન ઉમેરાઈ જશે. હવે આપણે એ જ રીતે રીસેટ બટન ઉમેરીશું. તો ફોર્મ ફિલ્ડની અંદર જાઓ અને તેમાં ડ્રોપડાઉન મેનુમાંથી રીસેટ બટન પસંદ કરી અને આપણે અહીંયા ફિલ્ડનું નામ રીસેટ બટન આપીશું. એ જ રીતે ફિલ્ડ વેલ્યુની અંદર પણ આપણે એ જ નામ દર્શાવીશું, એટલે ફિલ્ડ વેલ્યુની અંદર પણ આપણે રીસેટ બટન જ દાખલ કરીશું. જ્યારે ફિલ્ડ વેલ્યુની અંદર રીસેટ બટન દાખલ થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે ઓકે બટન પર ક્લિક કરી અને બટનને સ્ક્રીન પર અથવા તો તમારા ફોર્મ પર જોઈ શકો છો. તે વિવિધ વ્યૂની અંદર દર્શાવી શકાય છે. સ્પ્લિટ સોર્સ કોડ પણ જોઈ શકો છો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કમ્પોઝરના ત્રણ વ્યૂનો પણ જોઈ શકો, નોર્મલ વ્યૂ, પ્રિવ્યૂ અને ટેગ જોવા માટે HTML વ્યૂ. આમ તમે ત્રણેય વ્યૂની અંદર આ ફોર્મની ડિઝાઇનિંગને જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેનો સંગ્રહ કરવા માટે આપણે Ctrl+S આપીને અહીંયા નામ આપશું આપણે રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન નામ આપી ઓકે બટન પર ક્લિક કરતાં આ ફાઇલનો સંગ્રહ ક્યાં કરવો તે પૂછે છે. ઓકે બટન પર ક્લિક આપી આપણે અહીંયા ફાઇલનો સંગ્રહ કરવા માટે ડેસ્કટોપ પસંદ કરી સેવ બટન પર ક્લિક આપશો. આ ફાઇલને તમે ડેસ્કટોપ ઉપર જોઈ શકો છો. તેને ઓપન કરવા માટે રાઇટ ક્લિક કરી ઓપન વિથ મોઝિલા ફાયરફોક્સ ગૂગલ ક્રોમ આપણે અહીંયા ક્રોમ પસંદ કરી અને હવે તે ફાઇલને આપણે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરની અંદર નિહાળી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ પ્રકારના ઇનપુટ ઘટકો સાથેનું ફોર્મ જોવા મળે છે, જેમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ.